નમસ્કાર ખેડૂત મિત્રો, તો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો દર્શક મિત્રો, આજના સમાચારમાં દરેક ખેડૂત સમાચાર જાણીશું. તો દર્શક મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને દર્શક મિત્રો, જો હજી સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો દર્શક મિત્રો, સમાચારમાં નજર કરીએ તો ખેડૂતોને 2000 બદલે 3000 નો હપ્તો મળશે. સરકારે પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના શરૂ કરી છે અને જેના હેઠળ દર મહિને 3000 રૂપિયા પેન્શનનો લાભ આપવામાં આવે છે અને જેમાં જોડાઈને તમે પણ લાભ લઈ શકો છો. અને સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજના પીએમ શ્રમ યોગી માનધન યોજના છે અને આ યોજના શરૂ કરવાનો હેતુ નબળા વર્ગને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે. અને એટલું જ નહીં, સરકાર આ યોજના હેઠળ ખાતામાં વાર્ષિક 36000 રૂપિયા ટ્રાન્સફર કરે છે. અને આ યોજના દ્વારા કામદારોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3000 રૂપિયા પેન્શનની સુવિધા મળે છે. અને આ યોજનાનો લાભ લેવા માટે તમારે દર મહિને થોડી રકમનું રોકાણ કરવું પડે છે અને આ રકમ 55 રૂપિયાથી લઈને 200 રૂપિયાની વચ્ચે હશે. અને આ પછી તમને દર મહિને 3000 પેન્શનની સુવિધા મળશે. દર્શક મિત્રો, ઉપરાંત મોટા સમાચાર જોઈએ તો ખાતર પર સબસિડી અંગે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતમાં હાલ ચોમાસું નજીક છે અને એ પહેલા ખેડૂતો માટે એક સમાચાર આવ્યા છે. બુધવારે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ખાતર પર સબસિડી ઘટાડવાનો નિર્ણય લેવાય છે. એટલે કે ડીએપી અને એમઓપી જેવા ખાતરના ભાવ વધારાની પૂર્ણ સંભાવના છે. અને સૂત્રોના અનુસાર નાઇટ્રોજન પર 22.78%, પોટાસ પર 8.91%, ફોસ્ફેટ પર 9.79% અને સલ્ફર પર 2.80 રૂપિયા સબસિડી ઘટાડી દેવાઈ છે. અને ફર્ટિલાઇઝર્સ પર સબસિડીના નવા ભાવ એપ્રિલથી સપ્ટેમ્બર સુધી લાગુ થશે. દર્શક મિત્રો, ઉપરાંત મોટા સમાચાર જોઈએ તો નવી વીમા યોજના અને હવે ખેડૂતોને 2 લાખનો વીમો મળશે. સામાન્ય જનતા માટે પીએમ જીવન જ્યોતિ વીમા અંગે ચલાવવામાં આવી રહી છે નવી યોજના. 18 થી 50 વર્ષની વયના લોકો આ યોજના અંતર્ગત રૂપિયા 436માં પોલિસી ખરીદી શકે છે અને જેને વર્ષે રિન્યૂ કરાવવી પડશે. અને આ યોજના હેઠળ લાભાર્થીના મૃત્યુ પર તેને 2 લાખ રૂપિયાનું સંપૂર્ણ વીમા કવચ મળે છે. અને તમને જણાવી દઈએ કે જો કોઈ વર્ષે પ્રીમિયમ જમા નહીં થાય તો વીમાનો લાભ મળશે નહીં અને તમારી પોલિસી સામાન્ય ગણવામાં આવશે. અને સર્વ બચત બેંક ખાતા ધારકો માટે જેમની ઉંમર 18 થી 50 વર્ષની છે તેમને વીમાનો લાભ મળે છે. અને તમે તમારી નજીકની બેંક શાખા કે બેંક મિત્ર કે વીમા એજન્ટનો સંપર્ક કરીને આ યોજનાનો લાભ મેળવી શકો છો. દર્શક મિત્રો, ઉપરાંત મોટા સમાચાર જોઈએ તો 734 કરોડનું સહાય પેકેજ જાહેર. ગુજરાતમાં ખેડૂતોને 0% પર પાક ધિરાણ યોજના હેઠળ 417 કરોડ રકમની વ્યાજ સહાય પેટે ચૂકવાશે. અને ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે ગાંધીનગર ખાતે કહ્યું હતું કે રાજ્ય સરકારે ખેડૂતો માટે એક મહત્વનો નિર્ણય કર્યો છે અને ગુજરાતમાં ખેડૂતોને પાક ધિરાણ 0% વ્યાજ દરે આપવામાં આવે છે. અને આ યોજના અંતર્ગત ખેડૂતોને સરકાર દ્વારા 0.4% વ્યાજ સહાય આપવામાં આવે છે. અને આગામી 100 દિવસમાં રાજ્ય સરકાર 417 કરોડ રકમની ખેડૂતોને પાક ધિરાણ પર વ્યાજ સહાય તરીકે ચૂકવવામાં આવનાર છે. અને સાથે જ 3.17
કરોડ પાક નુકસાન સહાય અંગે ચૂકવવામાં આવશે। દર્શક મિત્રો, ઉપરાંત મોટા સમાચાર જોઈએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર, આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ નિમિત્તે રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં નિર્ણય લીધો છે। 15 મે થી 15 જૂન સુધી ટેકાના ભાવે બાજરી, જુવાર અને રાંગીની ખરીદી કરી શકાશે અને બાજરી 2650 તેમજ જુવાર 3290 અને રાંગી 38.78 ના ભાવે ખરીદી કરાશે। અને અન્ન ક્ષેત્રે ઉલ્લેખનીય છે કે ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણીની મુદતમાં પણ વધારો કરાયો છે અને 15 થી 31 મે સુધી ખેડૂતો નોંધણી કરાવી શકશે અને ખેડૂત ખાતેદારો ગ્રામ્ય વિસ્તારના ઈ ધારા કેન્દ્રમાં નોંધણી કરાવી શકશે અને નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનમાં ખરીદી કરવામાં આવશે અને ગુજરાતમાં પ્રથમ વખત ઘઉં અને સાથે ઉનાળી બાજરી, જુવાર અને રાંગીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે। દર્શક મિત્રો, ઉપરાંત મોટા સમાચાર જોઈએ તો સરકાર મહિલાઓને આપશે મફત સ્માર્ટફોન। રક્ષાબંધનના દિવસે રાજસ્થાનની 40 લાખ મહિલાઓને ફ્રીમાં આપવામાં આવશે સ્માર્ટફોન। 3 વર્ષ સુધી ઇન્ટરનેટની સુવિધા પણ મળશે અને મફત, મુખ્યમંત્રી અશોક ગોહલતાએ કર્યું એલાન। રાજસ્થાન સરકારે આવનારા રક્ષાબંધનના તહેવાર પર મોટી ભેટ આપવાની જાહેરાત કરી છે અને સરકારે આ જાહેરાત પણ કાબૂલી છે અને રાજસ્થાનમાં 40 લાખ મહિલાઓને 3 વર્ષ માટે ઇન્ટરનેટ પેક સાથે મફત સ્માર્ટફોન આપવામાં આવશે અને રાજ્યના મુખ્યમંત્રી અશોક ગોહલતાએ શુક્રવારે આ મોટી જાહેરાત કરી હતી।